ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાની ધડબડાટીને લઈ અનેક જગ્યાએ જનજીવન પર અસર થઈ છે। ક્યાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે ક્યાંક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। ત્યારે કાલે વહેલી સવારથી મેઘ સવારી શરૂ થતા બપોર સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 11.5 ઇંચ, મેદરડામાં 7 ઇંચ, વથલી બગસરા અળવદ પંથકમાં 3-5 ઇંચ સહિત મોરબી જામનગર ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર કચ્છ સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાહત કમિશનરે કહ્યું કે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા ભરૂચ વડોદરા દાહોદ પંચમહાલ ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી કાલે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તે ઉપરાંત નર્મદા ભરૂચ વડોદરા દાહોદ પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી એરફોર્સ NDRF અને SDRFની વિવિધ ટુકડીઓ દ્વારા 670 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આ તમામ વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે લઈ જઈ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। એવામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।